લોકસભાની ચૂંટણીને લઈ ભાજપ દ્વારા પૂરજોશમાં તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે, ત્યારે ભાજપ મહામંત્રી વિનોદ ચાવડાના અધ્યક્ષ સ્થાને ગીર સોમનાથ તેમજ જૂનાગઢ જિલ્લાના કોર સમિતિના સભ્યોની બેઠક મળી. ફોર્મ ભરવાથી લઈને આગામી કાર્યક્રમો તેમજ જાહેર સભાના આયોજનને લઈને ચર્ચા કરવામાં આવી. બેઠકમાં તમામ ધારાસભ્યો, સંગઠનના હોદ્દેદારો અને જૂનાગઢના મેયર તેમજ લોકસભા ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમા ઉપસ્થિત રહ્યા. તો આગામી સમયમાં ભારતીય જનતા પાર્ટીના આગામી કાર્યક્રમો ફોર્મ ભરવાથી લઈ અને એ પ્લાનિંગ માટે, આયોજન માટે દરેક જગ્યાએ લોકસભામાં મહામંત્રી તરીકે એમની જવાબદારી છે, એટલે એમને એ માટે થઈને આજની મીટિંગ બોલાવવામાં આવી હતી. અમદાવાદમાં બિલ્ડર પર હુમલો અને ફાયરિંગનો જે મામલો હતો, હુમલાના આરોપી રાજેન્દ્ર સોલંકીએ ફરિયાદ નોંધાવી છે. બિલ્ડર ઉપેન્દ્રસિંહ ચાવડા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. બોપલ પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. અમદાવાદમાં બિલ્ડર પર હુમલો અને ફાયરિંગનો જે મામલો પ્રકાશમાં આવ્યો હતો, હુમલાના આરોપી રાજેન્દ્ર સોલંકીએ ફરિયાદ નોંધાવી. બિલ્ડર ઉપેન્દ્રસિંહ ચાવડા વિરુદ્ધ આ ફરિયાદ નોંધાવી છે. બોપલ પોલીસે ગુનો નોંધી આ સમગ્ર મામલામાં હવે તપાસ હાથ ધરી છે. આદિવાસી સંસ્કૃતિની ઝાંખી કરાવતો છોટાઉદેપુરના કવાંટના ઘેરનો મેળો યોજાયો. આદિવાસી વિસ્તારોમાં હોળીના પાવન પર્વે એક સપ્તાહ સુધી અલગ અલગ મેળાઓ યોજાતા હોય છે, જેમાં સૌથી મોટો અને સુપ્રસિદ્ધ કવાંટનો મેળો ગણાય છે. ઉચ્ચ અભ્યાસ કે કમાણી માટે વતન છોડી દૂર વસેલા આદિવાસીઓ દર વર્ષે મેળા સમયે વતન પરત ફરે છે અને મેળાની તૈયારીઓમાં પણ લાગી જાય છે. પાંચ દિવસને અમે પાવણી રાખો છું અને પાંચ દિવસની અંદર અમારા ગામની અંદર મેળો રમીને પાંચ દિવસ પછી અમે નાવવાનો, અમે પૂંજા પાઠ કરીને પછી અમે છૂટી માંગીએ છીએ. વર્ષ દરમિયાન લીધેલી બાધાઓ પૂર્ણ થતા આદિવાસી લોકો ગરીયાઓનો વેશ ધારણ કરી દાન માંગે છે, જેને ગોઠ કહેવાય છે. આ રકમથી બાધાઓ અને માનતાની વિધિ પૂર્ણ થાય છે. મેળામાં આદિવાસી લોકો ઢોલ, નગારા અને પાવાના તાલે ઘૂઘરા બાંધી ટીમલી નૃત્ય કરે છે, જે આકર્ષણનું કેન્દ્ર બને છે. મેળાને જોવા દેશ વિદેશથી સહેલાણીઓ આવે છે. અલગ અલગ ગામોની જે ટીમો છે, જે ઘેરૈયા બનેલા હોય છે અને એ દરેક ટીમો એક જગ્યાએ ભેગી થતી હોય છે, એને ગેરનો મેળો તરીકે ઉજવવામાં આવે છે અને ગેરનો મેળો કહેવામાં આવે છે. આ વખતે ઘેરૈયાના મેળામાં રાજકીય રંગ પણ જોવા મળ્યો. મેળામાં કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ, કોંગ્રેસના લોકસભા ઉમેદવાર સુખરામ રાઠવા અને આપ ઉમેદવાર સહિત વસાવા ચૂંટણીને લઈ પ્રચાર કરતા જોવા મળ્યા. તો બીજી તરફ ભાજપના ઉમેદવાર જસુ રાઠવા પણ, નારણ રાઠવા સહિતના નેતાઓ પણ મેળાનો આનંદ માણતા અને ચૂંટણી પ્રચાર કરતા જોવા મળ્યા. તમે એ કહેવત તો સાંભળી જ હશે કે કંઈ પણ શીખવા માટે કોઈ ઉંમર હોતી નથી. સુરતના રાંદેર વિસ્તારના 80 વર્ષીય બકુલા પટેલે આ કહેવતને સાર્થક કરી બતાવી. બકુલા પટેલ આજે 80 વર્ષની ઉંમરે પણ નવયુવાનોને માત આપે છે. વર્ષ 2005થી 58 વર્ષની ઉંમરે બકુલા પટેલને સ્વિમિંગ સહિત અન્ય રમતગમત ક્ષેત્રે રૂચિ જાગી અને ત્યારથી માંડીને હમણાં સુધી બકુલા પટેલે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે યોજાયેલ સ્વિમિંગ, એથ્લેટિક્સ સહિતની અલગ અલગ સ્પર્ધાઓમાં ભાગ લઈ 530 જેટલા મેડલો ઉપરાંત સર્ટિફિકેટ હાંસલ કરી એક અનોખી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. આજની યુવા પેઢીને અધ્રસ્તા વચ્ચે હિંમત હારી જતા હોય છે અને એવા યુવાનો માટે સુરતના બકુલા પટેલ પ્રેરણા સ્ત્રોત બન્યા છે. જર્ની સ્ટાર્ટ તો મારા હસબન્ડ મારી 50 વર્ષની ઉંમરે ગુજરી ગયેલા, એટલે ત્યાર પછી હું એકલી પડી. દીકરીના દીકરાઓને બધાને મેં નેશનલમાં મેડલિસ્ટ કર્યા. 3 વર્ષના હતા ત્યાંથી રમાડવાની શરૂઆત કરેલી. એ લોકો બધા નેશનલ મેડલ લઈને પછી 12th પછી નીકળી ગયા, પછી હું એકલી પડી. ત્યારે મારી ઉંમર 58-59 વર્ષ થઈ ગઈ. એટલે ત્યાર પછી મેં એથ્લેટિક્સ રમવાની શરૂઆત કરી. પણ મને એમ કે જમીન પર તો સૌ કોઈ ચાલે છે, દોડે છે, બાળક બી જમીન પર પેદા થાય છે. સચિન તેંડુલકર સદી બી જમીન પર કરે છે. તો મારે એવી રમત નથી રમવી, મારે એવી રમત રમવી છે કે જમીનને હાથ પગ ન લાગે. તો સ્વિમિંગ મને ખ્યાલ આવ્યો કે સ્વિમિંગ એવી વસ્તુ છે.
દરિયાઈ સુરક્ષા માટે અતિ મહત્વ ધરાવતા ઓખા ખાતે હોવરક્રાફ્ટ મેન્ટેનન્સ ફેસિલિટીનું ઉદઘાટન કરવામાં આવ્યું. આ ઉદઘાટન ડિફેન્સ સચિવ ગિરધર અરમનીના હસ્તે કરવામાં આવ્યું. આ હોવરક્રાફ્ટ ઓખા જખો કચ્છના અખાતમાં અને છીછરા પાણીમાં અને ગુજરાતના દરિયાકાંઠાના ભેજવાળા પ્રદેશોમાં સર્વેલન્સ જાળવવા માટે મદદરૂપ થશે. આ કાર્યક્રમમાં વિવિધ ઉચ્ચસ્તરીય અધિકારીઓ હાજર રહ્યા. ડ્રગ ટ્રાફિક કંટ્રોલ કે લીએ કોસ્ટગાર્ડ, ઇન્ડિયન નેવી, બોર્ડર સિક્યુરિટી ફોર્સ ઓર નાર્કોટિક કંટ્રોલ બ્યુરો સાથ સાથ કામ કર રહે હૈ. નેવી સે કોઓર્ડિનેટ કરકે દૂર દૂર તક પાકિસ્તાન કોસ્ટ તક ઓર જહાં સે આ રહા હૈ વહાં તક પહોંચને મેં જો ભી કેપેબિલિટીઝ ચાહીએ વો અક્વાયર કરને મેં વો જુટે હુએ હૈ. પંચમહાલમાં સ્ટ્રોબેરી પકવતા ખેડૂતોની હાલત કફોડી બની. ખેડૂતોએ વાવેતર પદ્ધતિમાં બદલાવ લાવવા માટે પ્રયાસ કર્યો છે. હાલ સ્ટ્રોબેરીનો પાક સારા પ્રમાણમાં થયો છે, પરંતુ ઉનાળાના કારણે પાક સુકાઈ રહ્યો છે. ખેડૂતો પાસે ગ્રીન નેટ નથી. ગ્રીન નેટના અભાવે ખેડૂતો હાલાકી ભોગવે છે. ખેડૂતોને ગોધરા ખાતે સ્ટ્રોબેરીના સારા ભાવ પણ મળી રહ્યા છે. ખેડૂતોની માંગ છે કે સરકાર સહાય ચૂકવે જેથી સ્ટ્રોબેરીનું જે વાવેતર થાય છે તે નિષ્ફળ ન જાય. સ્ટ્રોબેરીમાં થોડું ઘણું નુકસાન થાય છે, કારણ કે ગરમીને લીધે હું નેટ નથી મારી શકી, એટલે મારે છોડવા થોડા સુકાઈ જાય છે. કે ગોધરા વેચાણ કરો તો સારું રહેશે, તો અમે ગોધરા મોકલાવતા હતા. એમાં અમને 30 થી 30 રૂપિયા જેટલું બોક્સના ગણતા હતા, તો એમાં પણ સારી આવક થઈ હતી. અને અત્યારે હાલમાં અમારે સ્ટ્રોબેરીની ખેતી કરી છે, એ પણ ખાવામાં ગુણકારી અને બહુ મજબૂત છે, કે જેવી એમાં સરકાર બી બધાને સહાય આપે, વધારે કરે અને ખેડૂતો પણ બધી સારી રીતે ખેતી કરે અને એમાં પણ પૈસા થોડા વધારો કરી આપે સરકાર, એવી આશા રાખીને. સ્ટ્રોબેરી જ્યારે ત્યારે ગોધરામાંથી લાવી પડતી, અત્યારે અમારા ગામમાં જ મળી જાય છે અને બધાને પણ સાનુકૂળતાથી મળી રહે એવી. આગળ વધુ સમાચારો પર નજર કરીશું, હાલ રોકાઈશું એક બ્રેક માટે. અચ્છી જોબ કે કોંગ્રેસે પણ જોરશોરથી ચૂંટણી પ્રચાર શરૂ કર્યો. હિંમતનગરમાં કોંગ્રેસ કાર્યકર્તાઓનો સંવાદ કાર્યક્રમ યોજાયો. કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ખરા સમયે જ કોંગ્રેસ છોડીને ભાજપમાં પડી ગયા અને લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને ડેમેજ કંટ્રોલમાં લાગવું પડ્યું. આ દરમિયાન સાબરકાંઠા લોકસભા બેઠક માટે કોંગ્રેસે જોરશોરથી ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે. હિંમતનગરમાં કોંગ્રેસ કાર્યકર્તાઓનો સંવાદ કાર્યક્રમ યોજાયો, જેમાં કોંગ્રેસના ઉમેદવાર તુષાર ચૌધરી, પૂર્વ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર અને મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા. કોંગ્રેસ નેતાઓએ કાર્યકરોને ચૂંટણીની રણનીતિ અને પ્રચાર પ્રસાર માટે માર્ગદર્શન આપ્યું. કાર્યક્રમમાં જગદીશ ઠાકોરે ભાજપ પર આકરા પ્રહાર કર્યા, કહ્યું નેતાઓનો વાણીવિલાસ ભાજપને પતન તરફ લઈ જઈ રહ્યો છે. કાર્યક્રમ દરમિયાન આગામી સમયમાં પ્રચાર પ્રસાર કેવી રીતે કરવો તેમજ પ્રજા વચ્ચે કયા મુદ્દાઓને લઈને જવું તે વિશેષની માહિતી ચર્ચા બેઠક દરમિયાન કરવામાં આવી. લોકસભાની ચૂંટણી પહેલા ગાંધીનગર મહાનગરપાલિકા કોંગ્રેસ મુક્ત બની. કોંગ્રેસના બે કોર્પોરેટરોએ પણ રાજીનામા કરી દીધા. ફક્ત બે જ કોર્પોરેટરો હતા અને હવે બંનેએ રાજીનામા ધરી દેતા ગાંધીનગર મનપામાં કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા. લોકસભા ચૂંટણી પહેલા સંગઠન ક્ષેત્રે કોંગ્રેસને એક બાદ એક નુકસાન થઈ રહ્યું છે. કોંગ્રેસના બે કોર્પોરેટરે રાજીનામું આપતા ગાંધીનગર મહાનગરપાલિકા કોંગ્રેસ મુક્ત બની છે. કોંગ્રેસના અંકિત બારોટ અને ગજેન્દ્રસિંહ વાઘેલા ભાજપમાં જોડાશે. ગાંધીનગર કોર્પોરેટરમાં કોંગ્રેસના ફક્ત બે જ કોર્પોરેટર હતા. કોંગ્રેસના બંને કોર્પોરેટરના રાજીનામાથી મહાનગરપાલિકા કોંગ્રેસ મુક્ત બની ગઈ. વિકાસના કામોને વેગ મળે તે માટે બંને કોર્પોરેટરે કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપ્યું હોવાનો દાવો કર્યો છે. સાથે જ લઘુમતીમાં હોવાથી વિકાસના કામો માટે કેટલીક મર્યાદાઓ નડતી હોવાનો પણ સ્વીકાર કર્યો. સાથે જ પોતાના વોર્ડના કાર્યકર્તાઓ અને વડીલો સાથે વાટાઘાટો બાદ જ કોંગ્રેસમાંથી રાજીનામું આપવાનો નિર્ણય લીધો હોવાનો પણ દાવો કર્યો. મનપાની વાત કરીએ તો ગાંધીનગર મનપાની કુલ 44 બેઠકોમાંથી 41 ભાજપ પાસે છે અને કોંગ્રેસ પાસે 2 બેઠકો હતી. પરંતુ કોંગ્રેસના બે કોર્પોરેટર અંકિત બારોટ અને ગજેન્દ્રસિંહ વાઘેલાએ પણ રાજીનામું આપી દેતા ચૂંટણી પહેલા કોંગ્રેસના કાંગરા ખરી ગયા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું વતન અને ગુજરાતની રાજકીય લેબોરેટરી કહેવાતી મહેસાણા લોકસભા બેઠક પર રાજકીય રંગ બરાબરનો જામ્યો છે. પાટીદારોના ગઢ કહેવાતી મહેસાણા બેઠક પર શારદાબેન પટેલે 5 વર્ષમાં કેટલો વિકાસ કર્યો છે, મહેસાણાની જનતા શારદાબેનના કામથી કેટલી ખુશ છે, શું શારદાબેન લોકોની અપેક્ષાઓ પર ખરા ઉતર્યા છે ખરા, હજુ મહેસાણાની જનતા શું છે અને શું ઈચ્છે છે, આ તમામ સવાલોના જવાબ જાણીશું અમારી વિશેષ રજૂઆત સાંસદના સરવૈયામાં.
સમગ્ર રાજ્યમાં રાજકીય લેબોરેટરી તરીકે ઓળખાતી બેઠક એટલે મહેસાણા લોકસભા બેઠક. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું વતન મહેસાણા બેઠકમાં આવે એટલે હાઈ પ્રોફાઇલ બેઠકમાં ગણના થાય. મહેસાણા બેઠક પાટીદારોનો ગઢ છે. 14માંથી 9 સાંસદ પાટીદાર રહી ચૂક્યા છે. 1952 થી અત્યાર સુધી થયેલી ચૂંટણીઓમાં 9 વાર ભાજપના ઉમેદવારો જીત્યા છે, જ્યારે કે કોંગ્રેસ 3 વાર જીત મેળવી શક્યું છે. 2009 થી સતત અહીં ભાજપનો દબદબો છે. 1984 થી 1996 સુધી ભાજપે સતત જીત મેળવી. જોકે વર્ષ 1999 અને વર્ષ 2004ની લોકસભા ચૂંટણીમાં ભાજપે મહેસાણા લોકસભા સીટ ગુમાવવી પડી હતી. વર્ષ 1984માં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં સમગ્ર દેશમાં જ્યારે ભાજપની લોકસભામાં 2 સીટ આવી હતી, તેમાંથી 1 સીટ મહેસાણા લોકસભા સીટ હતી. મહેસાણા લોકસભા સીટ પરથી એકે પટેલે ભાજપને જીત અપાવી. એકે પટેલ મહેસાણા સીટ પરથી 5 વાર ચૂંટણી જીત્યા. આ ઉપરાંત આ સીટ પરથી 3 મહિલાઓ પણ સાંસદ બની છે. 2019 લોકસભાની ચૂંટણીમાં ભાજપના શારદાબેન પટેલનો કોંગ્રેસના એજે પટેલ સામે વિજય થયો. શારદાબેને 2,81,519 મતથી એજે પટેલને હરાવ્યા. પશુપાલન અને ખેતી પર નિર્ભર મહેસાણા લોકસભા બેઠકની અંદર વિધાનસભાની કુલ 7 બેઠકો આવે છે. મહેસાણા જિલ્લાની 6 બેઠક અને 1 ગાંધીનગર જિલ્લાની બેઠકનો સમાવેશ થાય છે, જેમાં ઊંઝા, વિસનગર, બેચરાજી, કડી, મહેસાણા, વિજાપુર અને માણસાનો સમાવેશ થાય છે. 7માંથી 6 બેઠક પર ભાજપનો કબજો છે અને વિજાપુરથી કોંગ્રેસના ઉમેદવારે રાજીનામું આપતા ત્યાં પેટા ચૂંટણી યોજાવાની છે. પાટીદાર અનામત આંદોલનનું એપી સેન્ટર રહેલા મહેસાણા લોકસભા બેઠકમાં 75% વસ્તી ગ્રામીણ છે, 25% શહેરી વસ્તી છે. મહેસાણા લોકસભા બેઠકમાં કુલ 17,60,766 મતદારો છે, જેમાંથી પુરુષ મતદારો 9,07,713, મહિલા મતદારોની સંખ્યા 8,52,996, 57 થર્ડ જેન્ડર મતદારો છે. 18-19 વર્ષના 45,720 નવા મતદારો પ્રથમ વખત મતદાન કરશે. ઉત્તર ગુજરાતનું એપી સેન્ટર અને રાજકારણનું કેન્દ્ર કહેવાતા મહેસાણા લોકસભા સીટના પરિણામ પાટીદાર અને ઠાકોર ક્ષત્રિય મતદારો નક્કી કરે છે. આ બેઠક પર પાટીદારોની સંખ્યા 4 લાખ, ઠાકોર મતદારોની સંખ્યા 3 લાખ, દલિત મતદારોની સંખ્યા 1.29 લાખ અને મુસ્લિમ મતદારોની સંખ્યા 75,000 છે. 35-40% પાટીદાર મતદારો છે, 25-30% જેટલા ઠાકોર મતદારો અને અન્ય વસ્તી 40% છે. જ્ઞાતિ જાતિના સમીકરણોને ધ્યાનમાં રાખીને ભાજપ દર વખતે પટેલ ઉમેદવારને જ મેદાને ઉતારે છે. છેલ્લા 5 વર્ષમાં શારદાબેન પટેલે કરેલા કામથી જનતા કેટલી ખુશ છે તે જાણવાનો અમારી ટીમે પ્રયાસ કર્યો. ભાજપના સાંસદ પોતાના વચનો પર કેટલા ખરા ઉતર્યા છે તે સાંભળો જનતાના મુખેથી. ટોટલી બધા કામો અમે બહુ સારી પૂરી રીતે વિકસિત કરી ચૂક્યા છીએ, પરંતુ કોઈ જોટાણા તાલુકાને જે જરૂરી ન્યાય મળવો જોઈએ તે ન્યાય મળી શક્યો નથી. સરકાર અને વહીવટીતંત્ર દ્વારા સતત તાલુકાની ઉપેક્ષા થઈ રહી છે. લગભગ અહીંયા જોટાણા તાલુકો બન્યા પછી કોઈ પણ વિકાસના કાર્યો તો હજુ થયા જ નથી, કેમ કે વિકાસથી વંચિત તાલુકો છે. 10-12 વર્ષ થઈ ગયા, પણ જે પાયાના પ્રશ્નો જે હોવા જોઈએ વિકાસના, કે સારું આરોગ્ય જોવો, લોકોને બીજું કંઈ નહીં જોતું, સારું આરોગ્ય જોવો, સારું શિક્ષણ જોવો અને રોજગારીની તક જોવો, રોટી કપડા ઓર મકાન, તેનાથી કોઈ પણ વ્યક્તિ હોય તરી જતો હોય. પણ અહીંયા એ માલ્યું એ કે કશું અહીંયા જોટાણા તાલુકામાં, અહીંયા પ્રોપર તાલુકામાં કશું મળતું નથી. બીજી તરફ ભાજપના નેતાઓનો દાવો છે કે મહેસાણા વિકસિત બન્યું છે, જ્યારે કોંગ્રેસનું કહેવું છે કે વિકાસ માત્ર કાગળ પર છે. એમાં ઓએનજીસી હોય, રેલવે હોય, રોડના પ્રોજેક્ટો છે, નેશનલ હાઈવે થયા છે, આ રીતે ખૂબ કામ થયા છે વિકાસના. કોંગ્રેસના સાંસદ અહીંયા 100% મળવાના છે. એનું કારણ છે કે આટલા વર્ષોથી ગુજરાતની રાજ સરકાર ને કેન્દ્રની સરકાર બંને હોવા છતાં મહેસાણા જિલ્લાનો જે વિકાસ થવો જોઈએ તે થયો નથી, તે આમ જનતા માને છે. તો આ વખતે 100% પ્રજા બેરોજગારી, મોંઘવારી, ડીઝલ પેટ્રોલના GST ભારણ, સામાન્ય વેપારી વર્ગનું ભારણ, આ બધું જોઈને આ વખતે પ્રજા 100% કોંગ્રેસ તરફી વલણ રાખશે અને કોંગ્રેસનો જલવંત વિજય થશે. હવે સંસદની અંદર શારદાબેન પટેલની કામગીરીની વાત કરીએ. શારદાબેન છેલ્લા 5 વર્ષમાં સંસદમાં 95% હાજરી આપી ચૂક્યા છે. સાથે જ તેમણે 215 જેટલા સવાલ પૂછ્યા, 31 ડિબેટમાં ભાગ લીધો ને 7 કરોડ રૂપિયાની ગ્રાન્ટ વાપરી. આ વખતે ભાજપે ફરી પાટીદાર સમાજમાંથી આવતા હરિ પટેલને મહેસાણામાં કમળ ખીલવવાની જવાબદારી આપી છે.
અને એક રાજકારણના વિકાસના કાર્યો દ્વારા લોકસેવાનું આખું આ મહાઅભિયાન પણ અમે આદરેલું છે અને એ પવિત્ર ફળરૂપી કમળ અમે દિલ્હી મહેસાણાનું ચોક્કસ મોદી સાહેબના ત્યાં ચરણમાં અમે મૂકવાના છે અને આ જ મહેસાણા જિલ્લાનો સર્વાંગી વિકાસ થાય, મહેસાણા લોકસભાના માણસા સાથે સર્વાંગી વિકાસ થાય અમારા પૂરા પ્રયત્ન. રાજકીય વિશેષજ્ઞોના મતે મહેસાણા ભાજપનો કિલ્લો આ વખતે પણ કોંગ્રેસ નહીં તોડી શકે. કોંગ્રેસ છે ને બહુ જૂથબંધીમાં વેચાઈ ગયેલી પાર્ટી છે. લાસ્ટ વીકમાં જ્યારે વાળીનાથ ફંક્શનમાં શક્તિસિંહ આવ્યા ત્યારે રીસનનું જૂથબંધી દેખાતી હતી. કોંગ્રેસના કેટલાક સક્રિય સભ્યો એવા છે કે જે પાર્ટીને સમર્પિત છે, કેટલાક કોંગ્રેસના સક્રિય સભ્યો એવા છે કે જે માત્ર ને માત્ર વ્યક્તિને સમર્પિત છે. એમનો ગમતો વ્યક્તિ ના આવે, એમના કયા મુજબ ચાલે એવો વ્યક્તિ ના આવે તો એના કારણે કોંગ્રેસની એન્ટી પાર્ટી મૂવમેન્ટ કરનારા ઘણા બધા જવાબદાર નેતાઓ હોદ્દેદારો છે અને એનો સૌથી મોટો બેનિફિટ ભાજપને થાય છે. મહેસાણા બેઠક એવી બેઠક છે જ્યાં જનતાનો મૂળ પારખવો કોઈ પણ રાજકીય પાર્ટી માટે આસાન નથી. પ્રધાનમંત્રી મોદીનું વતન મહેસાણા છે. કેન્દ્રીય ગૃહપ્રધાનનું વતન પણ મહેસાણા લોકસભા બેઠકમાં સમાવિષ્ટ માણસા છે. એટલે કે આ બેઠક પર ભાજપના ઉમેદવારે ફક્ત જીતવાનું નથી પરંતુ વધુ મતોની લીડ સાથે જીતવાનું છે, ત્યારે ઉમેદવારની જવાબદારી પણ વધી જાય છે.